હાય ફ્રેન્ડ્સ, 28 માર્ચથી શરૂ થયેલી અને 8 એપ્રિલે પૂર્ણ થયેલી ધોરણ 12 સાયન્સની ગુજરાત બોર્ડની એક્ઝામની ઓફિશિયલ આન્સર કી ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. તેમાં કેટલાક સૂચનો પણ જણાવવામાં આવ્યા છે, જેમ કે પ્રશ્નપત્રમાં કોઈ પ્રશ્નમાં ઓપ્શનમાં કોઈ ભૂલ હોય, ક્ષતિ હોય અને તમારે નજરે ચડી હોય તો તેની રજૂઆત તમે બોર્ડ સમક્ષ કરી શકો છો. તો તેના માટે રજૂઆત કરવા માટે બોર્ડના ઈમેલ આઈડી, જે આ ઈમેલ આઈડી આપ્યું છે, એના મારફતે તારીખ 28/4/2022 રોજ સાંજે 18 કલાક એટલે કે 6 વાગ્યા સુધી મોકલી આપવાનું રહેશે. ત્યારબાદ નીચે જોઈએ તો બીજી એક ખાસ બાબત નોંધવા જેવી એ છે કે તમે એની રજૂઆત ઓનલાઈન ઈમેલ દ્વારા ઓનલાઈન કરી શકો છો. ત્યારબાદ તેના માટે કંઈક પેમેન્ટ ફી છે, જે 500 રૂપિયા છે અને ઓનલાઈન SBI બેંકમાં ભરવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા કેટલીક જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે, તમે કઈ રીતના તેમને રજૂઆત કરી શકો છો એના પગલાં જણાવવામાં આવ્યા છે. તમારે આ ફોર્મ ભરીને ઈમેલ કરવાનું રહેશે, આ બધું જણાવવાનું રહેશે, બધું ફિલ કરીને તમે એમને રજૂઆત કરી શકો છો. તો આ બોર્ડ દ્વારા ઓફિશિયલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. તો આપણે મેથ્સ વિષયની આન્સર કી જોઈશું, જે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય માધ્યમ માટે આ એક જ ફોર્મેટમાં આપવામાં આવી છે. તો જોઈએ તો અહીંયા આપણે એક સેટમાં જોઈશું, કોઈમાં કોઈ ભૂલ હોય એટલે કે કંઈક જો બોર્ડે કોઈ સૂચના આપી હોય એ જોઈએ. તો અહીંયા જઈએ તો પ્રશ્ન નંબર અઢારમાં આપણને 2 ઓપ્શન દેખાઈ રહ્યા છે, એ અને સી. જોઈશું નીચે ક્યાંક સૂચના લખી હશે, બોર્ડ દ્વારા લખાઈ હશે. બીજામાં જોઈએ તો 49 50 50, બાકી તો બધા કમ્પ્લીટ છે, માત્ર આ ક્વેશ્ચન નંબર 18 સેટ, એના ક્વેશ્ચન નંબર 18માં જ કંઈક નવા જૂની થયું છે. તો એમાં જોઈએ બોર્ડે સૂચના પણ આપેલી છે, નોંધ જે પ્રશ્નમાં 2 વિકલ્પ આપેલ છે, હમણાં આપણે ઉપર 2 વિકલ્પ જોયા એ પ્રશ્ન, કે 2 વિકલ્પ આપેલ છે તે પૈકી કોઈ એક વિકલ્પ સાચો ગણાશે. એટલે કે આપણે ઉપર જોયું એ પ્રમાણે અહીં પ્રશ્નપત્ર સેટનો નંબર 1, એમાં ક્વેશ્ચન નંબર 18 જે છે એમાં આપણને 2 વિકલ્પ એ અને સી બંને આપેલા છે. હવે એમાં તમને એવો કોઈ ઓપ્શન આપ્યો નહીં હોય કે એ અને સી બંને જવાબ આવતા હોય, તેથી કોઈએ એ કર્યો હોય કાં તો કોઈએ સી કર્યો હોય, તો બંનેમાંથી જે કોઈ એક કર્યો હશે તો એ સત્ય ગણવામાં આવશે. હા, પણ બી કે ડી હોય તો એ તો ખોટો જ પાડવામાં આવશે. ત્યારબાદ આ બીજા વિષયની જોઈએ તો હવે આપણે કેમેસ્ટ્રી વિષયની જોઈએ, ગુજરાતી હિન્દી મીડિયમ માટે. તો એમાં નજર કરીએ તો અહીં સેટ નંબર 1ના ક્વેશ્ચન નંબર 9માં અહીંયા સ્ટાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ના, બાકી તો બધું જ કમ્પ્લીટ છે. એના માટે કંઈક સૂચના કરી છે બોર્ડે કે જે પ્રશ્નના આન્સરમાં સ્ટાર કરેલ છે તે પ્રશ્ન માટે તમામને +1 ગુણનું પ્રદાન કરવામાં આવશે, એટલે કે તમને દરેકને 1 ગુણ કેમેસ્ટ્રીમાં પ્લસ કરવામાં આવશે. દરેકને 1 ગુણ તો મળી જ રહેશે MCQ માટે. લો, ફાઈ ગયા હતા તો તમે. ત્યારબાદ બીજા વિષયની જોઈએ આગળના માટે તો અહીં કેમેસ્ટ્રી ઇંગ્લિશ મીડિયમ માટે જોઈએ. કેમેસ્ટ્રી ઇંગ્લિશ મીડિયમ માટે અહીં કંઈક આ પ્રમાણેનું છે, અહીંયા પણ ક્વેશ્ચન નંબર 9માં સ્ટાર તો છે જ. ત્યારબાદ આગળ જોઈએ તો અહીં સહેજ એક વધારાની ભૂલ છે, ક્વેશ્ચન નંબર 31
ક્વેશ્ચન નંબર 31 માં એ અને ડી પણ ગુજરાતી માધ્યમમાં ક્વેશ્ચન 31 તો કમ્પ્લીટ છે. આપણે જોઈએ સેટ નંબર 1 માં ગુજરાતી હિન્દી મીડિયમ માટે ક્વેશ્ચન નંબર 31 માં કયો જવાબ આવે છે. અહીં 31 માટે બી ઓપ્શન આપેલો છે. તો હવે જોઈએ ઇંગ્લિશ મીડિયમ માટે ક્વેશ્ચન નંબર 31 માં એ અને ડી એમ લખેલું છે. ત્યારબાદ નીચે જઈએ તો બાકી તો બધું કમ્પ્લીટ છે. હવે આ જે સૂચના આપી છે એ વાંચી લઈએ. તેમાં સૂચનાનો જ નંબર 1 કે જે પ્રશ્નમાં 2 વિકલ્પ આપેલ છે તે પૈકી કોઈ પણ 1 વિકલ્પ સાચો ગણાશે. ત્યાર પછી આપણે ફિઝિક્સ વિષયની વાત કરી લઈએ. ફિઝિક્સ ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય માધ્યમ માટે આપેલી છે 1 માર્ચ. તો આમાં જોઈએ, આમાં તો હજુ કોઈ ક્ષતિ દેખાઈ નથી. હા, મળી ક્વેશ્ચન નંબર 22 જેમાં એ અને સી બંને આપેલા છે. ક્વેશ્ચન નંબર 22 એમાં એ અને સી બે વિકલ્પ આપેલા છે. જોઈએ શું કહેવામાં આવ્યું છે નોંધમાં. આગળ જોઈએ તો 48, 49, 50 અહીંયા માત્ર એક જ ક્વેશ્ચનમાં ડબલ વિકલ્પ આપવામાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 22 એમાં એ અને સી બે આપેલા છે. એના માટેની સૂચના આપવામાં આવી છે કે જે પ્રશ્નમાં 2 વિકલ્પ આપેલ છે તે પૈકી 1 વિકલ્પ સાચો ગણાશે. કોઈ પણ 1 વિકલ્પ સાચો ગણાશે. એટલે કે અહીંયા આપણે ઉપર સેટ નંબર એના ક્વેશ્ચન નંબર 22માં એ અને સી બંને વિકલ્પ આપેલા છે. એમાંથી જેણે એ કર્યો હશે અથવા તો જેણે સી કર્યો હશે બંનેમાંથી કોઈ એક સાચો ગણવામાં આવશે. પણ બી અને ડી તો તદ્દન ખોટા જ ગણાય. ત્યારબાદ અહીંયા જોઈએ તો બાયોલોજી માટે ગુજરાતી અને હિન્દી માધ્યમ માટે આપેલી છે. એમાં નજર કરીએ તો બાયોલોજી તો એકદમ ક્લીન એન્ડ ક્લિયર છે. બાયોલોજીમાં કોઈ પણ પ્રશ્નમાં ભૂલ, કોઈ પણ પ્રકારની ભૂલ જોવા મળેલી નથી. ત્યારબાદ બાયોલોજી ઇંગ્લિશ મીડિયમની વાત કરી લે. બાયોલોજી ઇંગ્લિશ મીડિયમ એમાં કંઈક નવા જૂની થયું લાગે છે. બાયોલોજી ઇંગ્લિશ મીડિયમમાં જોઈએ તો નજર કરીએ તો ઓહો, ક્વેશ્ચન નંબર 28માં એ બી અને સી ત્રણે આપેલું છે. ઓહો, હવે જોઈએ શું કહેવા માંગે છે. ત્યારબાદ તો બીજું કોઈ ભૂલ રહી નથી. તો એમાં નોંધ એ છે કે જે પ્રશ્નમાં 3 વિકલ્પ આપેલ છે તે પૈકી કોઈ પણ 1 વિકલ્પ સાચો ગણાશે. ઓ, તમે તો ફાઈ ગયા, 3 વિકલ્પ તમને તો મળી ગયા. 3 વિકલ્પમાંથી કોઈ 1 વિકલ્પ સાચો ગણાશે. એટલે કે અહીં સેટ નંબર 1ના ક્વેશ્ચન નંબર 28માં એ બી અને સી એમ ત્રણેય વિકલ્પ આપેલા છે. તો અહીં ક્વેશ્ચન નંબર 28માં એ બી સી 3 વિકલ્પ આપેલા હતા. એમાંથી જણાવવામાં આવ્યું આપણને નીચે નોંધમાં કે કોઈ પણ 1 વિકલ્પ સાચો ગણવામાં આવશે. એટલે જેણે એ અથવા બી અથવા સી, એ બી અને સી આ 3માંથી કોઈ જેણે પણ એ અથવા બી અથવા સી ટીક કર્યો હશે એને તો 1 ગુણ મળી જશે. પણ જેણે ડી કર્યો હશે એના માટે તો ખોટો જ પડી જશે. ઇંગ્લિશ મીડિયમ માટે આવું થયું છે. બાકી ગુજરાતી ને હિન્દી મીડિયમ માટે તો ક્લિયર એન્ડ કટ બધું જ કમ્પ્લીટ છે. તો અહીંયા આપણે બોર્ડ દ્વારા માર્ચ 2022ની જે પરીક્ષા લેવાઈ હતી ધોરણ 12 સાયન્સની, એની બોર્ડે જે ઓફિશિયલ આન્સર કી જાહેર કરી
એ આપણે અહીં જોઈ. થેન્ક્સ ફોર